नमस्कार, न्यूज सिटी गुजराती में आपनु स्वागत छे। आपनी साथे हो छो मित्तल। सब प्रथम बात करीशु गुजरात ना पापीओ कोण। तो जुनियर क्लार्क पेपर लीक अंगे सरकार एक्शन में आवी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले महत्वनी बैठक योजी छे, उच्च अधिकारी साथे सीएमए बैठक योजी छे। पेपर लीक मामले सरकार मोटो कायदो लावी शके छे। आगामी बजेट सत्र में मोटो कायदो आवी शके छे। पेपर लीक केस में कमिटी की रचना पण कराई शके छे। एटीएस पंचायत गृह विभाग अधिकारी सामिल छे। कमिटी तपास करी अने सरकार ने अहेवाल सौंपशे। आजे ज परीक्षा की नवी तारीखो जाहर थशे। जुनियर क्लार्क की परीक्षा की नवी तारीख आजे जाहर थई शके छे। मोटी बैठक बोलाई छे सीएमए। जारे पेपर लीक मामले सरकार हवे कायदो लावी शके छे। अनेक वार आवी पेपर लीक नी घटना सामे आवती होय छे। मारी साथे संवाददाता गीता बहता जोड़ाई गया छे। गीता, अनेक वार पेपर लीक नी घटनाओ सामे आवती होय छे, जो के हवे सरकार कायदो लावी शके छे। जी, आगामी बजेट सत्र 23 फेब्रुआरी मळवा जई रह्यु छे। त्यारे आ बजेट सत्र मां फरीथी आ प्रकारनी घटनाओ न बने ते माटे राज्य सरकार एक कायदो लावी शके छे, खरडो लावी शके छे। आ खरडा पर राज्यपाल ની મંજૂરી મળતા તે કાયદાનું સ્વરૂપ લેશે, પરંતુ હાલ સીએમએ તાત્કાલિક ધોરણે એક વિશેષ બેઠક બોલાવી હતી આ પેપર લીક કાંડને પગલે। તે બેઠક હાલ પૂર્ણ થઈ છે અને આ બેઠક આગામી સમયમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, કારણે ઉકેલ આવે તે માટે કાયદો બનાવવા મુદ્દે હતી। અન્ય એક બેઠક પણ સીએમઓ ખાતે યોજાવા જઈ રહી છે, જેમાં પંચાયત વિભાગના જે આઈએસ ઓફિસર છે, ચેરમેન છે, ઇન્ચાર્જ ઓફિસર છે, તેને બોલાવવામાં આવ્યા છે અને તેઓની સાથે વાતચીત કરીને આગામી સમયમાં કઈ નવી તારીખો આ પરીક્ષાની જાહેર કરી શકાય તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે। અને બપોર વિધિવત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજીને આજે નવી તારીખોની જાહેરાત પણ કરી દેવામાં આવશે। એટલે બે બાબતો, એક તો અત્યારે જે હાલ બેઠક પૂર્ણ થઈ છે તે નવો કાયદો લાવવાને લઈને હતી કે આ મુદ્દે કાયદો લાવવા શું શું થઈ શકે, એટલે કાયદા નિષ્ણાતોથી લઈ ગૃહ વિભાગની બેઠક યોજી હતી અને બેઠક પૂર્ણ થઈ છે અને કાયદો આવવાની એક સંભાવના જણાઈ રહી છે આગામી બજેટ સત્રમાં। અને બીજી વાત એ કે હવે સીએમઓમાં સીએમ મંગલે એક વિશેષ બેઠક યોજાશે, જેમાં નવી તારીખો કઈ જાહેર થઈ શકે, શું વ્યવસ્થાઓ છે, શું કન્વેન્ટ પડે છે તે મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરીને બપોર સુધીમાં નવી તારીખોની જાહેરાત થઈ જશે। એટલે એક બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, બીજી બેઠક હવે શરૂ થશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો એક બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે, બીજી બેઠક પણ થશે। કાયદો લાવવાની હાલ વાત છે, તેના મુદ્દે ચર્ચા થઈ શકે છે, કારણ કે અવારનવાર જે પેપર લીકની ઘટનાઓ બનતી હોય છે, સરકાર એક્શન મૂડમાં આવી છે। પેપર લીક કેસમાં કમિટીની રચના પણ કરવામાં આવી છે, જો કે આજે સીએમના અધ્યક્ષસ્થાને જ બેઠક મળી છે, હજુ એક બેઠક મળશે જેમાં પેપર લીક મામલે કાયદો લાવવાની વાત છે તેના પર ચર્ચા કરવામાં આવશે। જુનિયર ક્લાર્કનું પેપર લીક પરીક્ષા મોકૂફ કરાઈ છે। વડોદરાના કોચિંગ સેન્ટરના બે ડાયરેક્ટરની અટકાયત પણ કરવામાં આવી છે। ભાસ્કર ચૌધરી, રિદ્ધિ ચૌધરી છે ડાયરેક્ટર, મૂળ બિહારના વતની છે। આ બંને ડાયરેક્ટર સેન્ટર પર કેન્દ્ર અને રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે। સ્પર્ધાત્મક પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે। પેપર લીક કેસમાં સંડોવણીની પણ શક્યતા સેવવામાં આવી રહી છે। તો વડોદરામાં પરીક્ષા કેન્દ્ર પાસે એટીએસે દરોડો પાડ્યો હતો। વડોદરામાં જે સ્થળે આરોપીઓ ભેગા થયા હતા તે સ્થળે ન્યૂઝ સિટી ગુજરાતી પહોંચ્યું હતું અને ત્યાંથી સમગ્ર અહેવાલ દર્શાવ્યો હતો। ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા અંકિત ગોનશિખર જોડાઈ ગયા છે। અંકિત, હાલ જો વાત કરવામાં આવે, અનેક ખુલાસા થઈ રહ્યા છે, ન્યૂઝ સિટી ગુજરાતી પણ તે સ્થળે પહોંચ્યું કે જ્યાં પેપર લીક કરવામાં આવ્યું હતું અને જ્યાંથી આ સમગ્ર માહિતી બહાર આવી છે। હા જી, બિલકુલ, જે અહીંયા વડોદરાના આટલાદરા વિસ્તારની અંદર જે સ્ટેવિક ટેકનોલોજી નામની જે સંસ્થા છે, જે કોમ્પ્યુટર સેન્ટર છે, ત્યાં આગળ જે કહી શકાય કે વિવિધ સરકારી પરીક્ષાઓ લેવાતી હતી ત્યાં આગળ જ એટીએસએ રાત્રે દરોડા પાડ્યા હતા અને જે પેપર લીક મામલાનો ખુલાસો થયો હતો, પેપર લીક મામલાની અંદર જે છે તે ત્યાં ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરી જે ડાયરેક્ટર છે આ સંસ્થાના, તેમને પણ પૂછપરછ માટે એટીએસ અમદાવાદ લઈ ગઈ છે। તો છેલ્લા 4 વર્ષથી આ લોકો જે છે કોચિંગ અને ક્લાસીસ ચલાવે છે। જોકે હાલ અહીંયા આગળની વાત કરવામાં આવે તો જે
સેવિક ટેકનોલોજી છે, અહીંયા આગળથી લગભગ 10-12 લોકોની અટકાયત કરવામાં આવી છે. અને જે માહિતી મળી રહી છે કે મોડી રાત્રે આખું એટીએસએ જે છે આખું ઓપરેશન પાર પાડ્યું છે. અને બીજી એક માહિતી મળી રહી છે કે કોઈ એક શખ્સ જે બહારથી આવ્યો હતો, જે બિહારનો હતો, બિહારનો જે શખ્સ હતો, ત્યાં આગળ પેપર લઈને અહીંયા આવવાનો હતો, તેની માહિતી એટીએસને મળી હતી. અને એટીએસએ તેને પીછો કર્યો હતો અને જ્યારે પેપર આપવા માટે આવ્યો ત્યારે તેને દબોચી પાડ્યો. સાથે અહીંયા આગળ જે પણ લોકો હતા એ તમામ 10-12 લોકોને જે છે તે હાલ એટીએસ અમદાવાદ લઈ ગઈ છે અને તેમની પૂછપરછ ચાલુ છે. જી બિલકુલ અંકિત, અને આ સાથે વાત કરવામાં આવે અનેક મોટા ખુલાસા થઈ શકે છે. આરોપીઓ બહારના હોય તેવું હાલ સામે આવ્યું છે, 15 જેટલા આરોપીઓ હોય તેવું સામે આવ્યું છે. હાલ જે આ બંને છે તેની કેવી પૂછપરછ કરવામાં આવી રહી છે? પૂછપરછ કરવા કે આ લોકો પાસે પેપર ક્યાંથી આવ્યું, આ લોકો પેપર કોને આપવાના હતા, કેટલા વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ સોદો કર્યો, કેટલા રૂપિયાની અંદર આ તમામ પેપરોનો સોદો કર્યો હતો, તેની પૂછપરછ એટીએસ કરશે. જો કે હાલ તમામની પૂછપરછ ચાલી રહી છે. એટીએસ દ્વારા જ્યારે સત્તાવાર રીતે માહિતી મળશે ત્યારે ખબર પડશે. ને મહત્વનું એ છે કે એટીએસ જે છે તે આ વ્યક્તિને ટ્રેસ કરતી હતી ત્યારે જે માહિતી મળી રહી છે કે આ એટીએસ જે શખ્સ છે જે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો, રેલવે સ્ટેશનથી એટીએસ જે આનો પીછો કરતી હતી ને એ જે શખ્સ જ્યારે અહીં આગળ આવ્યો ત્યારે ધરપકડ કરવામાં આવી. સાથે જે લોકોને પેપર આપવાનો હતો, જે અહીંયા આગળ જે કોમ્પ્યુટર ક્લાસ છે તેને જે પેપર આપવાનો હતો ત્યારે જ એટીએસએ અહીંયા આગળ છાપા મારી અને તેમ 10-12 જેટલા લોકોની ધરપકડ કરી છે. આની અંદર એક વસ્તુ બિલકુલ સ્પષ્ટ છે કે જે વ્યક્તિ જે છે તે રેલવે સ્ટેશન આવ્યો એટલે ગુજરાત બહારનું કનેક્શન હોવાની વાત હાલમાં જે સાબિત થઈ રહી છે તે બિલકુલ સીધી છે. કારણ કે રેલવે સ્ટેશનથી જે શખ્સ હતો તે રેલવે સ્ટેશન ઉતર્યો હતો અને તે ગુજરાત બહારથી આવ્યો હતો. જી જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક મોટા ખુલાસા થઈ શકે છે. ગુજરાત બહારના જે વ્યક્તિઓ હતા તે પેપર ફોડવાના હતા, પરંતુ જે મૂળ બિહારના બંને ડાયરેક્ટર છે તેની હાલ તપાસ જારી છે. બે ડાયરેક્ટરની અટકાયત કરવામાં આવી છે, તેમને પૂછપરછ કરવામાં આવશે કે અન્ય કોઈને આ પેપર પહોંચાડવામાં આવ્યું છે કે શું. અનેક મોટા સવાલો થઈ રહ્યા છે, ખુલાસા પણ થઈ રહ્યા છે. મૂળ બિહારના વતની છે આ બંને ડાયરેક્ટર. કોચિંગ સેન્ટરના બે ડાયરેક્ટરની હાલ તો અટકાયત કરી લેવામાં આવી છે. જુનિયર ક્લાર્ક નું પેપર છે લીક થયું તેમાં સંડોવણી હોઈ શકે છે. બંનેની અટકાયત કરવામાં આવી છે. બંનેને પૂછવામાં આવશે કે અન્ય કોઈને પેપર પહોંચાડવામાં આવ્યું છે કે કોણ, અન્ય કેટલા આરોપીઓ છે. ગુજરાતના જુનિયર ક્લાર્કની ફરી વખત પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે અને 9 લાખ વિદ્યાર્થીઓની આશા અને અપેક્ષા પર પાણી ફેરવાઈ ગયું છે. અને આશા અને અપેક્ષા પર પાણી વડોદરા શહેરની અંદર આટલદરા ખાતે આજે સેન્ટર છે ત્યાં આગળથી ફેરવાયું છે. આજે સ્ટેવિક ટેકનોલોજી નામની જે કોમ્પ્યુટર ક્લાસ છે ત્યાં આગળથી આ પેપર ફૂટ્યું હોવાની વાત હાલ સામે આવી રહી છે. ગઈકાલે રાત્રે એટીએસને માહિતી મળી હતી અને એટીએસ દ્વારા સ્થાનિક એસઓજીને સાથે રાખીને આજે સેન્ટર છે ત્યાં આગળ રેડ કરવામાં આવી હતી. એમની એટીએસને બાતમી મળી હતી કે ઓડિશા અને મધ્યપ્રદેશથી બે લોકો પેપર લઈને આવવાના છે તેવી વાત જાણવા મળી હતી. અને એટીએસે અહીં આગળ વોચ રાખી હતી અને ત્યાં આગળથી સંચાલક છે આ સ્ટેવિક ટેકનોલોજી નો તેની સહિત 10-થી વધુ લોકોની અટકાયત કરીને એટીએસ જે છે તેમને અમદાવાદ ખાતે લઈ ગઈ છે. આ જે સેન્ટર છે ત્યાં આગળથી જે જૂના વિદ્યાર્થીઓ છે તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી કાર્ડ સહિતની જે વિગતો પણ જે સામગ્રી છે તે પણ અહીંથી મળી આવી છે. અને હાલ આ સેન્ટર પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ત્રીજા નંબર જે થર્ડ ફ્લોર છે ત્યાં આગળની ઓફિસ છે ને આની જે બીજી ઓફિસ છે તે પણ જે છે તે આની ઉપર ચોથા માળે પણ એક સેન્ટર છે ત્યાં આગળ એમનું જે કહી શકાય કે ત્યાં આગળ પણ ક્લાસ છે. ત્યાં આગળ હું તમને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જ્યાં આગળ જે સેન્ટર છે ત્યાં આગળ પણ હતું. અહીં આગળ પણ જે છે તે તમામ જગ્યા પર જે છે તે વડોદરામાં અંદર ગોઠવી દેવામાં આવી છે. આ દ્રશ્યો હું તમને અહીં આગળથી બતાવી રહ્યો છું કે જે પ્રમાણે અહીં આગળ જે સ્થાનિક પોલીસ છે તે અહીંયા આગળ ગોઠવી દેવામાં આવી છે. હું તે સંચાલકની બીજી જે જગ્યા છે તેના દ્રશ્યો બતાવવાના તો હું તમને પ્રયત્ન કરી રહ્યો છું કે જ્યાં આગળથી જે તમામ વસ્તુઓ જે છે તે અહીંયા આગળથી કબજે કરવાની, સંચાલક સહિત 10-થી વધુ લોકોની અહીંયા આગળથી ધરપકડ એટીએસ કરીને લઈ ગઈ છે. કહી શકાય કે જે પ્રમાણે જે ગુજરાત બહારનું કનેક્શન બહાર સામે આવી રહ્યું છે તે જોતાં લાગી રહ્યું છે કે હવે ગુજરાતનું જે પેપર ફૂટવાનું આ વખતનું જે એપી સેન્ટર છે તે કદાચ વડોદરા બની રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ એક રિસિપ્ટ મળી આવી છે સેન્ટ્રલ બરોડા સેકન્ડરી એજ્યુકેશનની. આવા અનેક લોકોની જે છે ત્યાં આગળથી વસ્તુઓ જે અહીં આગળ મળી આવી છે, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિત મળી આવ્યા છે. એટીએસ દ્વારા તમામ કબજે કરવામાં આવ્યા છે ને એટીએસે હાલ તમામ લોકોની અટકાયત કરી જે અમદાવાદ એટીએસ છે ની ઓફિસ છે ત્યાં આગળ લઈ ગઈ છે. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.
तो हाल बन्ने मूल बिहार ना वतनी छे, वतनी के तेओनी धरपकड़ करी लेवामां आवी छे, अन्यनी पण धरपकड़ कराई छे अने तेमने पूछपरछ करवामां आवशे। कोचिंग सेंटर ना बे डायरेक्टर नी धरपकड़ करवामां आवी छे, कारण के वडोदरा नू आज जे स्थळ छे एपी सेंटर बनी शके छे। पेपर लीक थवा मामले मूल बिहार ना बन्ने डायरेक्टर छे के जेवो हाल आ परीक्षा केन्द्र जे छे त्यां डायरेक्टर हता। कोचिंग सेंटर ना बन्ने डायरेक्टर की धरपकड़ कर लेवामां आवी छे। महत्वनुं छे के त्यांथी अनेक एवा पुरावा पण मळी आव्या छे, जो कि एटीएस तपास कर रही छे। अनेक आधार कार्ड पण विद्यार्थीओना त्यांथी मळी आव्या छे, होई शके छे मोटा खुलासा थई शके, कारण के जे पुरावा मळी आव्या छे तेना आधारे एटीएस तपास करशे। भास्कर चौधरी, रिद्धि चौधरी बंने डायरेक्टर छे, मूळ बिहारना जेओ वतनी छे अने जे पण आरोपीओ छे तेओ गुजरात बहारना छे, एटले मोटा खुलासा थई शके छे। आ दृश्यमां आप जोई शको छो के कोचिंग सेंटर बने डायरेक्टर ने साथ अन्योनी अटकायत करवामां पूछपरछ करवामां आवशे के क्या सुधी आ पेपर पहोंचाड़वामां आव्या छे, केटलामां पेपर पहोंचाड़वामां आव्या हता, कोण मुख्य सूत्रधार छे। कोचिंग सेंटर बने डायरेक्टर की हाल तो अटकायत कर वडोदरा सीधा दृश्य आप जी रहा छो कि स्थानिक पुलिस ने तैनात कर जो कि एटीएस सतत तपास कर रही है और एटीएस द्वारा गुजरात बहार पर तपास कर रही है, कारण कि ओडिशा और आंध्र प्रदेश साथ बिहार यूपी पर आ पेपर जो पहुंचाड़ तार जोड़ायेला है। भास्कर चौधरी और रिद्धि चौधरी की हाल तो धरपकड़ कर अटकायत कराई है और पूछपरछ कर रही है। सीधा जो दृश्य जी रहा छू केन्द्रना कि ज्यांथी अनेक पुरावा मिली आया है, आधार कार्ड है, रिसिप्ट है, अमारा संवाददाता ने एक रिसिप्ट मिली आई है, तो पुरावा आधार पर तपास थी शके। एटीएस हाल समग्र रीते तपास कर रही है, अनेक जगह विद्यार्थी होबाड़ो कर रहा है, कारण के विद्यार्थी महा मेहनते परीक्षा आपता हो, वर्षों की मेहनत जोड़ेली हो, त्यारबाद जयरे पेपर फूटे तरह विद्यार्थियों मनोबल तूटी जत हो। फरी एक बार पेपर फूटवा जो घटना सामने आई है, पेपर लीक थे लईने गुजरात भर में विरोध जवा रो है, ठेर ठेर विरोध कर रहा है, परंतु वच्चे अनेक खुलासाओं थी रहा है कि आखरे आ पेपर लीक कोणे कर्युं छे, जेना सीसीटीवी फूटेज पण सामे आव्या छे। सीसीटीवी फूटेजना आधारे जोई शकाय छे के आ समग्र घटना कई रीते घटी। सीसीटीवी में आप जोई शको छो ते प्रमाणे हाल न्यूज सिटी गुजराती पर एक्सक्लूसिव सीसीटीवी फूटेज आप जोई शको छो। सीसीटीवी फूटेज में कोई व्यक्ति जई रह्यो होय तेवो स्पष्टपणे जोवा मळी रह्यो छे, न मात्र एक व्यक्ति अनेक विद्यार्थीओ जई रह्या होय तेवो स्पष्टपणे देखाई रह्यो छे। न्यूज सिटी गुजराती पर आ एक्सक्लूसिव दृश्यो सीसीटीवी फूटेज सामे आव्या छे, जेमां जुनियर क्लार्क नुं जे पेपर लीक थयुं ते मामले सीसीटीवी फूटेज आप जोई शको छो। घणा उम्मीदवारो अथवा तो विद्यार्थीओ जई रह्या होय तेवो सीसीटीवी फूटेज में स्पष्ट जोवा मळी रह्यो छे, हाल अनेक खुलासा थई शके छे। मारी साथे संवाददाता अंकित जोड़ायेला छे। अंकित, सीसीटीवी फूटेज में घणा लोको जोवा मळी रह्या छे, ते जोईने अनेक सवालो थई रह्या छे। टेक्नोलॉजी सेंटर नो पेपर फूटवानो मामलो छे, तेनी अंदर एटीएस द्वारा जे लोकोनी धरपकड़ करवामां आवी छे, सीसीटीवी ते बहार आव्या छे। एटीएस जे 15 लोकोने लई जई होवाना सीसीटीवी सामे आवे छे। रात्रे 2:21 एटीएस जे छे आरोपीने लईने अमदावाद खाते रवाना थई हती, साथे जे संचालक छे भास्कर चौधरी सहित जे 15 લોકો છે એટીએસ તેમની અટકાયત કરી અને જે વડોદરાથી લઈ ગઈ હતી, જે મૂળ જે જગ્યા છે જે આટલાદરા ખાતે જે કોમ્પ્લેક્સ છે ત્યાંથી લઈ ગઈ હતી, તેના સીસીટીવી ફૂટેજ જે છે તે આપ જોઈ શકો કે એટીએસ રાત્રે 2:21 આ તમામ લોકોની અટકાયત કરીને જે છે તે લઈ જઈ અમદાવાદ લઈ ગઈ છે, અને હાલ એના સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવે એટલે કહી શકાય કે જે જગ્યા પર રેડ પડી હતી, જે જગ્યા પર એટીએસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, જે એટીએસ માં જે જે સંસ્થા છે ત્યાં આગળથી જે એટીએસ તેને લઈને જઈ હતી તેના સીસીટીવી હાલ બહાર આવી રહ્યા છે। જી बिल्कुल अंकित, आभार माहिती बदल। न्यूज सिटी गुजराती पर एक्सक्लूसिव दृश्य जोई रहा छो, जेमां घणा लोको जोई रहा छे, सीसीटीवी फूटेज सामे आव्या छे ए केन्द्रना के ज्यांथी आ समग्र मामलो सामे आव्यो छे। अमारा संवाददाताए जणाव्युं ते प्रमाणे अनेक लोको जोई रह्या होय तेवो सीसीटीवी फूटेजमां जोवा मळी रह्यो छे। जुनियर क्लार्कनुं पेपर छे लीक थयुं छे ते मामले मोटा खुलासा थया छे। न्यूज सिटी गुजराती पर आ एक्सक्लूसिव सीसीटीवी फूटेज आप जोई शको छो के जेमां विद्यार्थीओ उम्मीदवारो अथवा तो व्यक्तिओ जता होय ते जोवा मळी रह्या छे।
कोचिंग सेंटर ना बे डायरेक्टर की हाल तो धरपकड़ करी लेवामां आवी छे, पण अनेक मोटा खुलासा थई शके छे। गुजरात बहार ना व्यक्तिओ संडोवायला होय तेवुं हाल सामे आव्युं छे, पण न्यूज 18 गुजराती पर आप एक्सक्लूसिव दृश्य जोई शको छो के जेमां आ सीसीटीवी फूटेज में लोग जई रह्या होय तेवुं जोवा मळी रह्युं छे। तेना आधारे एटीएस तपास करशे, तपास बाद ज मोटा खुलासा थई शके छे। तो जुनियर क्लार्क पेपर लीक केस में सौथी मोटो खुलासो थयो छे। न्यूज 18 गुजराती पर पेपर लीक कौभांड नी तारीख आंध्र प्रदेश थी लाववामां आव्युं होय तेवुं हाल जोवा मळी रह्युं छे। आंध्र प्रदेश थी आ पेपर लाववामां आव्युं हतुं। वडोदरा परीक्षा केन्द्र पर पेपर खरीदनार भेगा थया हता। पेपर आपवामां आवे ते पहेला एटीएसे दरोडो पाड्यो हतो। तो गुजरात एटीएसे अत्यार सुधीमां 15 आरोपी पकड्या छे। पेपर लीक केसना तार ओडिशा बिहार सुधी जोड़ायेला छे। ओडिशाना रहेवासी प्रदीप नायक नामनो आरोपी पेपर लाव्यो हतो। मुख्य सूत्रधार ने पकड़वा माटे एटीएसनी टीम हाल तो ओडिशा पहुंची छे। आरोपीओना नाम न्यूज 18 गुजराती पर, जेमां केतन बारोट शेखर नामना आरोपीनी संडोवणी छे। अगाउ पण पेपर लीकमां संडोवाई चूक्या छे आरोपीओ। पेपर खरीदनार अन्य लोकोनी शोधखोळ हाल तो यथावत छे। गुजरात एटीएस और गुजरात पुलिस पूरी प्रोएक्टिव अप्रोच के साथ में काम कर रही थी। गुजरात एटीएस पिछले 3-4 दिन से जितने भी शकमंद लोग हैं उनके ऊपर ह्यूमन इंटेलिजेंस, टेक्निकल इंटेलिजेंस के मार्फत उनके ऊपर कंटिन्यूसली वॉच रखी हुई थी। एंड ये जो गैंग हमने कल पकड़ी है, जिसके 15 आरोपियों को हमने पकड़ा है, ये एक अंतर्राज्यीय गैंग है जो अलग अलग राज्यों में काम करती है। बहुत ही ऑर्गेनाइज्ड गैंग है और इसमें बहुत ही दुर्दांत आरोपी कह सकते हैं, इस तरह के आरोपी हैं जिनको हमने पकड़ा है। ये कुल 15 आरोपी हमने उस जगह से पकड़े हैं पेपर के साथ में। तो आज मामले कांग्रेस नेता शक्ति सिंह गोहिल और ललित वसोयाए पण प्रतिक्रिया आपी हती। 9,53,000 युवानों आ कड़कड़ती ठंडी में अनेक मुश्किलों वच्चे पोते करेली मेहनत माटे थे ने परीक्षा आपवा माटे परीक्षा केन्द्रों पर पहुंचा। आ पहली वार नथी, छेल्ला थोड़ा समय ना आंकड़ाओ जोईए तो 22 वक्त पेपर लीक थयुं छे। गुजरात नी सरकार नो आ अहंकार युवानों ना भविष्य साथे मोटा चेड़ा छे। गुजरात पंचायत सेवा मसंदगी मंडल में केवी आवी तंत्रनी जवाबदारी क्या गई, केवी व्यवस्था छे आपनी के आपे आटली मोटी व्यवस्था राख्या छता पेपर लीक थाय? गुजरातना 9,53,000 जेटला शिक्षित बेरोजगार युवानोनो भविष्य फूटू छे, पेपर नथी फूटू। राज्य सरकारे उच्च स्तरीय समितिनी तपास माटे रचना करी छे। ભૂતકાળની અંદર પણ અનેક વખત પેપરો ફૂટ્યા છે, પરંતુ કોઈ જવાબદાર માણસો સામે પગલાં સરકારે લીધા નથી। મીડિયા સામે આવીને મોટી જાહેરાત કરશે કે કોઈ પણને છોડવામાં નહીં આવે, પરંતુ નાના માછલાઓને પકડી અને આ સમગ્ર પ્રકરણ ઉપર સરકાર ઢાક પીછાડો કરશે એવી ગુજરાતની પ્રજાને ખાતરી છે। पेपर क्यांथी लवायु, कोण लाव्यु तेनी हाल तो तपास जारी छे, पण विरोध जे थई रह्यो छे दृश्य आप जोई रह्या छो के विद्यार्थीओ रस्ता पर उतरी विरोध करी रह्या छे। मुख्य सूत्रधार ने पकड़वा माटे हाल तो एटीएस ओडिशा खाते पहोंच्युं छे अने तपास जारी छे, परंतु विद्यार्थीओ मां रोष जोवा मळी रह्यो छे। महामेहनत ए जे विद्यार्थीओ परीक्षा आपता होय छे, वर्षोनी मेहनत विद्यार्थीओने जोड़ायेली होय छे, ने ज्यारे आ रीते पेपर फूटे छे, पेपर लीक थाय छे, त्यारे मनोबळ તૂટી જતું હોય છે। પરીક્ષા રદ કરાઈ છે, ઉમેદવારો વ્યવસ્થા જ કરવામાં આવી છે। અમદાવાદમાં ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ છે। ગીતા મંદિર પર ચા નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે। શહેરમાં 1,40,000 જેટલા ઉમેદવારો સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે।
सामाजिक संस्थानना सहयोगथी व्यवस्था करवामां आवी छे। कारण के दूर दूर थी विद्यार्थियों परीक्षा आपवा माटे आवता होय छे, ते विद्यार्थियों माटे चा नास्तानी व्यवस्था कराई छे। अमदावादना गीता मंदिर पर चा नास्तानी व्यवस्था करवामां आवी। शहर में 1,40,000 जेटला उम्मीदवारों परीक्षा आपवाना हता। सामाजिक संस्थाना सहयोगथी आ व्यवस्था करवामां आवी छे। एवा विद्यार्थियों माटे के जे दूर दूर थी आवेला हता, परीक्षा रद्द थता उम्मीदवारों माटे आ मोटी व्यवस्था करवामां आवी छे। गीता मंदिर पर चा नास्तानी व्यवस्था करवामां आवी छे। सामाजिक संस्थाना माध्यमथी आ चा नास्तानी व्यवस्था करवामां आवी छे। अमदावाद शहेरमां 1,40,000 जेटला विद्यार्थीओ परीक्षा आपवाना हता, दूर दूरथी पण आवेला छे। बनासकांठाना पालनपुर एसटी बस स्टेशन पर विद्यार्थीओ होबाळो कर्यो। परीक्षा रद्द थता रोषे भरायेला विद्यार्थीओए होबाळो कर्यो। बस स्टेशन पर विद्यार्थीओना होबाळाने लईने पोलीस दोड़ती आवी। बीजी तरफ सुरेन्द्रनगर जिल्लामां आजे योजानार जुनियर क्लासनी परीक्षा रद्द थता विद्यार्थीओमां रोष जोवा मळ्यो। परीक्षा केन्द्र बहार विद्यार्थीओए કોલ લેટર સળગાવી વિરોધ દર્શાવ્યો છે। પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ભાવનગર, મહુવા, પાલીતાણા, બોટાદ અને અમરેલી જેવા શહેરોમાંથી વિદ્યાર્થીઓ જુનિયર ક્લાસની પરીક્ષા આપવા માટે આવ્યા હતા। તો આણંદમાં રોષે ભરાયેલા ટોળાનો હોબાળો, કેટલાક લોકોએ બસના કાચ તોડ્યા। આણંદથી લુણાવાડા જતી બસના કાચ તોડ્યા હતા, બસનો રૂટ રદ કરી બીજી તરફ બસ મૂકવામાં આવી હતી। આ વિદ્યાર્થીઓને કોલ લેટર બતાવે એટલે અમારે ફ્રીમાં એ લોકોને મોકલવાના છે। એ કાયદેસર અમને વિગત મળેથી અમે એ રીતનું આયોજન કરી અને ગાંધીનગર અમદાવાદ તરફના જેટલા વિદ્યાર્થીઓ હતા એ લોકોને એક્સ્ટ્રા બસ મારફતે અમે રવાના કરેલા છે। એ ઉપરાંત અમારી શેડ્યુલની બસની અંદર પણ જે જે વિદ્યાર્થીઓ હતા એ લોકોના કોલ લેટરની વિગત નોંધી અને એ લોકોને એ રીતનું અમે એમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડેલા છે। પણ આ સમય દરમિયાન એક અમને મેસેજ એવો મળેલો હતો કે બસ સ્ટેશનની બહાર એક બસ પસાર થતી હતી, એમાં એક કાચ તૂટવાનો બનાવ બનવા આવેલો છે અને એની અંદર અમે અમારા ડ્રાઈવર કન્ડક્ટરના સ્ટેટમેન્ટ લીધેલા છે અને જાણ મળે છે અમે એક લેડીઝ હતી એના દ્વારા કાચ તોડેલો છે। પરીક્ષાના પેપર ફૂટવા મામલે સાવરકુંડલામાં એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું। એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓએ ટાયર સળગાવી વિરોધ કર્યો। પીપાવાવ અંબાજી હાઈવે પર ચક્કાજામ કરી સરકાર અને મુખ્યમંત્રીને રાજીનામા આપી તેવી ચીમકી ઉચ્ચારી છે। ટાઉન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ એનએસયુઆઈના ઉમેદવારોની અટકાયત કરી છે। તો રાજકોટમાં પેપર લીકને લઈને એનએસયુઆઈનો વિરોધ, બસ સ્ટેશન ખાતે ઉમેદવારો અને એનએસયુઆઈનું શક્તિ પ્રદર્શન। સાહેબ અને ભવ્ય તંત્ર રસ્તે અમે તૈયારી કરીએ છીએ, કોન્સ્ટેબલ તો કે પેપર ફૂટે, બિન સચિવાલય તો કે પેપર ફૂટે અને જુનિયર ક્લાર્ક છે ને તો કે પેપર ફૂટે, અમે આ સૌ હીરા કિને ટકે આજે મારી માં, આજે મારો બાપ, આજે કે આજે કેટલો અરક રાખીને બેઠો છે કે આજે મારો દીકરો પરીક્ષા દેવા ગયો છે અને ગુજરાત સરકારમાં કર્મચારી તરીકે સીટ ઉપર આવશે, આજે એની આશાનું પાણી અમે ઘરે શું મોઢું બતાવીએ સાહેબ, આ સરકારે પેપર ફૂટી નાખ્યું। પાટણમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા પરીક્ષા મોકૂફ રાખવાનો મામલો, જેમાં પાટણ શહેરમાં TB3 રસ્તા પર વિદ્યાર્થીઓનો વિરોધ। વિદ્યાર્થીઓએ TB3 રસ્તા પર ચક્કાજામ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો। ચક્કાજામમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન મેદાને આવ્યું છે। હાઈવે માર્ગ પર વિદ્યાર્થીઓ વિરોધ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી। પોલીસે વિદ્યાર્થીઓના ટોળા વિખેરી હાઈવે માર્ગ ખુલ્લો કરવાનો પ્રયાસ કર્યો હતો। ભાવનગરમાં પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓનો એસટી બસ સ્ટેશન પર હોબાળો। પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા। ભાવનગરમાં કુલ 55,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, જવાબદાર સામે પગલાં લેવાની માંગ ઉઠી છે।
જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. બોટાદમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અર્થે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડીવાયએસપી એસપી એલસીબી પીઆઈ સહિતનો કાફલો એસટી બસ સ્ટેશન પર તૈનાત કરાયો છે. પરીક્ષા મોકૂફ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં પરીક્ષાર્થીઓ વિરોધ પ્રદર્શન શરૂ કરતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ નિરાશ. ગુજરાતના પાપીઓને આખરામાં આખરી સજા કરવા વર્ષોથી મહેનત કરતા ઉમેદવારોની માંગ. પેપર લીક કેસમાં આંધ્રપ્રદેશથી પેપર લાવી વડોદરામાં ખરીદનારાઓને એકઠા કરાયા. એટીએસએ 15 આરોપીઓને દબોચ્યા. 7 લાખમાં પેપર વેચવાનું હતું ષડયંત્ર. જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મુદ્દે વડોદરાના કોચિંગ સેન્ટરના 2 ડાયરેક્ટરની ધરપકડ કરાઈ. ભાસ્કર ચૌધરી, રીતિ ચૌધરી મૂળ બિહારના વતની.